भाजप शासित पालनपुर नगरपालिका की साधारण सभा योजाई थी, जेमा विविध कमिटीओं की रचना कराई थी। जो कि कमिटीओं की रचना ने लई कहीं खुशी तो कहीं गमनो माहौल जोवा मळ्यो हतो। भाजप शासित पालनपुर नगरपालिका में सत्ता की आपसी खेंचताण ने लई चार मास बाद आज विविध कमिटीओं की रचना कराई थी। जो कि साधारण सभा में जिला भाजपना त्रणे महामंत्री उपस्थित रहता विपक्ष कांग्रेस जोरदार वांधो उठाव्यो हतो, जेने पगले त्रणे महामंत्रियों ने वीला मोढ़े सभागृह में चालती पकड़वानो वारो आव्यो हतो। आजनी सभा में गत साधारण सभा की कार्यवाही ने वंचाणे लई बहाली आपवामां आवी हती, बाद में विविध कमिटीओं की पण रचना कराई हती। આજે 18 તારીખે નગરપાલિકાના હોલમાં સાંજે 4 વાગે બોર્ડ બોલાવવામાં આવ્યું હતું અને એમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે અને તેમજ શહેરના આગળ વિકાસ થાય એ કામોની ચર્ચા કરવામાં આવી છે। બેન, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાઈ ગયો છે કે આગામી દિવસોમાં ચોમાસું શરૂ થઈ રહ્યું છે, પ્રી મોન્સૂન પ્લાનની કોઈ કામગીરી પાલિકા દ્વારા કરાઈ નથી, શું કહેશો? પ્રી મોન્સૂનની કામગીરી અમારી લગભગ પાલનપુર શહેરમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે, 10% જે બાકી છે એ પણ કામગીરી ચાલુ છે। એ લોકોના ખોટા આક્ષેપો છે અને બધા જ કામોનો વિરોધ કરતા જ હોય છે સારા। કોંગ્રેસના આક્ષેપ છે કે આપે જે વેરો વધાર્યો છે તે પ્રમાણે શહેરમાં ગંદકી કે કોઈ કામગીરી થતી નથી। વેરો તો 2016 સરકારનો પરિપત્ર હતો અને ગઈ ટર્મમાં જે કારોબારીમાં ઠરાવ લેવામાં આવ્યો હતો અને બોર્ડમાં એને બાલ આપવામાં આવ્યો હતો અને 2021 એનું અમલીકરણ કરવાનું હતું, એટલે અમે આ વખતે એનું અમલીકરણ કર્યું છે। આપની પાર્ટીના જે નેતાઓ આવ્યા હતા તેમનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો, શું કહેશો? એટલે અમારે પાર્ટીના નેતાજી અમારે આ જે કમિટીનું જે બોર્ડ હતું એના માટે લોકો મેન્ડેટ જ અપાયા હતા અને બસ સભ્યોને સાથે મળી અને આપણે સારો વિકાસ પાલનપુરનો થાય એના માટેનું એમને ખાલી માર્ગદર્શન આપ્યું હતું, બીજું કશું હતું નહીં, એ લોકો ખોટો વિરોધ કરી રહ્યા હતા। જો કે સાધારણ સભામાં સફાઈના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે ઉભાળો મચાવી શાસક પક્ષને ભીંસમાં લેતા વોકઆઉટ કર્યો હતો। આજની સભામાં વિવિધ કમિટીઓની રચનામાં પાર્ટીનિષ્ઠ નગરસેવકોની બાદબાકીને કારણે નગરસેવકોમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કમિટીઓની રચના પૂર્વે જ કમિટીઓના નામ લીક થઈ ગયા હતા।